ॐ सहनाभवतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा सुख दुखे जन्म मृत्यु दैवा देवेति निश्चय साध्यादर्शी निरायास कुर्वन्नपि न लिप्यते इति निश्चयी आ प्रकार निश्चय जनाम जन्म्यो से विवेक ने कारण जनाम विविध प्रकार निश्चय जन्मे लाचे के सुख दुखे जन्म मृत्यु दैवात एव असुख दुख जन्म मृत्यु दैव कहो प्रारब्ध कहो अथवा ईश्वर कहो एटले जीगे बने छे मां बे कारण था एक निमित्त कारण थे बीजु उपादान कारण थे तो जे बने से कर्म निमित्त कारण छे पर जुड़े जुड़े ईश्वर के उसे ईश्वर निमित्त कारण से अज्ञान उपादान कारण से पर निमित्त बे थे कर्म पर निमित्त से अने ईश्वर पर निमित्त से जेम चाकड़ो पर निमित्त हो अने कुंभार पर निमित्त हो તેમ એકલો કુંભાર ઘડોના બનાવી શકે ચાકડા વગર એકલો ચાકડો ઘડા વગર ન સર્જી શકે આ પ્રકારે અહીં પણ બે નિમિત્ત છે ઈશ્વર નિમિત્ત છે ચેતન નિમિત્ત અને કર્મ નિમિત્ત છે એટલે દૈવમાં આ બંને આવી ગયા એથી નિશ્ચય ટૂંકમાં આમાં હું કંઈ છું નહીં એટલે ભલે પૂર્વમાં મેં કર્મ કર્યા હશે એનું પરિણામ વર્તમાનમાં આવી રહ્યું હોય હશે વર્તમાનમાં જે બની રહ્યું છે એની સાથે મને કોઈ સંબંધ નથી એટલે મેં કશું કર્યું નથી અત્યારે એ નિશ્ચય આ થઈ રહ્યું છે એ હું કરતો નથી અને જેના પર મારો કાબુ નથી જે હું બદલી શકતો નથી આવું છે જન્મ સુખ દુઃખ જન્મ મૃત્યુ આ બધો દ્વંદ્વ એ નિશ્ચય અર્થાત મારે આ બધાની કોઈ જવાબદારી લેવાની જરૂર નથી થઈ રહ્યું છે
सुख होय दुख होय जन्म होय मृत्यु होय कसी वस्तु नहीं मारे जवाबदारी लेवानी जरूर नहीं। कोई रीते कसी वस्तु माटे जारे मारी जातने जवाबदार गणो त्यार पछी अनेक प्रकार नी अपराध नी लागणी जन्मे गिल्ट फीलिंग जन्मे के पछी घवाए लागणी जन्मे हर्ट फीलिंग जन्मे जमने मां अन्याय जणा तो होय तो हर्ट अरे मैं क्या अन्याय करे हो तो गिल्ट एटले जारे जारे हूँ मारी जातने जोड़ू ने कसीक वस्तु साथे तर आमनु कशुक जन्मे खरो दैव आदेव मारे आनी साथे कशो संबंध छे नहीं इति निश्चय अनिश्चय छे એટલે એ વસ્તુ સ્વતંત્ર છે અને હું સ્વતંત્ર છું હું એનું નિયંત્રણ કરી શકું એમ નથી અને તેથી મારે એનાથી નિયંત્રિત થવાની જરૂર નથી હવે હું કોઈ રીતે મારી જાતને જોડું કરતા રૂપે ભોગતા રૂપે પણ જોડું કે મારે ભોગવવું પડે છે તો હર્ટ તો આપણામાં ઘવાઈ લાગણી જન્મ કે જો આ મને અન્યાય થયો મારે એવું કરવું પડે છે એટલે દૈવ આદેવ આ બધું કરનાર દૈવ છે કર્મ અને ઈશ્વર એનો સંયુક્ત અને આપણે દૈવ કહીશું તો એથી નિશ્ચય સાધ્યાદર્શી એટલે મારે કશું કરવાનું નથી હવે આપણે એક ડગલું આગળ વધીએ તો આ જે ચાલે છે હું કરતો નથી એને ચાલવા દેવું એમાં કશું બદલવાની કોઈ મારે જરૂર નથી કારણ કે જે વસ્તુને સમજતો જ નથી આ કશું સમજવા માટે આપણે સર્વજ્ઞ હોવા જોઈએ અને તેથી અત્યારે છે એના કરતાં કેવું હોવું જોઈએ એ નક્કી કરવા માટે સર્વજ્ઞ હોવા જોઈએ હું માનું કે આમ કરવાથી મારા લાભમાં છે તેથી આમ કરું વગેરે પણ એ નિશ્ચય કરવાનું પણ મારા હાથમાં નથી કારણ કે મારે આનું બધું જ્ઞાન નથી ને માટે વસ્તુ જેવી છે તેવી તેને ત્યાં છોડી દેવી સાધ્ય દર્શી કશું પરિવર્તન કરવાથી શું ને શું નહીં મને ખબર નથી અને પરિવર્તન કરવાની જરૂર હોય નથી કશી વસ્તુનો નિર્ણય કરવા માટેની ક્ષમતા મારામાં નથી તો પછી વસ્તુ જે છે એમ છોડી દઉં સાધ્યાદર્શી નિરાયાસ પછી તો કુર્વત નથી એટલે હું તો કરતો જ નથી કરવાનું છે જ નહીં જ્યારે મારે કોઈ સાધ્ય જ નથી કશું મારે સિદ્ધ કરવાનું નથી તો હું કરતો જ નથી તો આ પ્રકારની જ્યારે મનની સ્થિતિ હોય કે મારા મનમાં કોઈ સાધ્ય નથી સાધ્ય નથી અર્થાત કશું આપણે સિદ્ધ કરવાનું નથી એટલે સિદ્ધ કરવાનો હું કરતા નથી એટલે મારામાં કર્તૃત્વ જ નથી એનો અર્થ એવો થયો કર્તૃત્વ જતું રહે કરવાનું જ ના હોય એ પ્રકારનો નિશ્ચય મારા મનમાં દ્રઢ જન્મે કોઈ કરવાનું જ નથી જે થાય છે ભલે થવા દો ને મારે કંઈ કરવાનું નથી તો પછી કર્તૃત્વ જતું રહે મારે કશું કરવાનું છે એ પ્રકારનો ખ્યાલ હોય તો પછી કરવા આપણો મારા જન્મે કુર્વંદપીને લિપ્યતે તેથી આવી વ્યક્તિ કશો વ્યવહાર કરતી જણાય તો પણ એમાં કોઈ સાધ્યથી તમે વ્યવહાર થતો નથી કરવા દ્વારા કશું સિદ્ધ કરવાનું છે પ્રાપ્ત કરવાનું છે પકડવાનું છે છોડવાનું છે બદલવાનું છે એ વસ્તુ જે મને જતી રહે એ કેમ જતી રહે કે એમ કરવાથી કશો લાભ નથી એમ કરવાથી શું છે લાભ છે ગેરલાભ છે કશી વસ્તુ નક્કી હું કરી શકતો નથી અને માટે એ કશું નક્કી કરવાની જરૂર પણ નથી અને માટે જે વસ્તુ જેવી છે તેવી તેને ત્યાં રાખવી રહેવા દેવી હું જેવો છું તેવો મને રહેવા દેવો
अनम साध्य दर्शी, तो कहीं करवानी जरूर नहीं। पीछे उपाधि द्वारा जो था तो मैं कोई जरूर थी नहीं था, इन्हें ज खरे कर्म कहवा है जो कर्म पर कोई जरूरियात है, कोई इच्छा है, कई अपेक्षा है, कई आग्रह है, ये बंधन करना वस्तु है। कर्म में बंधन करना शु कोई जरूरियात हो, अपेक्षा हो, इच्छा हो, आग्रह हो वगैरह वगैरह, ये छूटी जाए। जरा वस्तु जीवी है तभी स्वीकार, कारण के मैं सर्जू नहीं, हूँ सर्जन कर रो नहीं, એને હું સમજતો એ નથી ખરેખર જોવા જઈએ, થોડું ઘણું સમજ્યું જે વસ્તુ મારી સમક્ષ છે એમાં દેખાય, પણ એના તો કેટલા બધા પાસાઓ છે ને, છોડો, અને એક વાર છોડવાનો નિશ્ચય થયા પછી જોયું કે હું સંતોષમાં છું ને, આમ થવું જોઈએ ના થવું જોઈએ આ બધી વસ્તુઓ જ મારામાં અસંતોષ જન્માવતી હોય છે, બરાબર છે, માટે સંતુષ્ટ છું, માટે નિરાયાસ હૈ। આ મનની સ્થિતિ દ્વારા કશું કરવામાં આવે તો પણ એ બંધન કરનાર નથી। એટલે આ સાધકની વાત કરીએ તો પણ સિદ્ધ પુરુષ માટે સવાલ જ નથી। પછી આગળ બંધન કુરવન કથમ નિરાયાસ એવી આશંકા। હવે છેલ્લું વાક્ય છે કુર્વન નપીને લિપ્યતે, વાસ્તવમાં કહ્યું તે પ્રમાણે ભગવદ્ગીતાનું વાક્ય છે, સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન નપીને લિપ્યતે, પ્રાણી માત્રનો આત્મા હું જે છું એ પ્રકારનું દર્શન ધરાવનાર છે, એનામાં કોઈ પ્રકારનું વ્યક્તિત્વ પણ રહ્યું નથી, એ સર્વ સાધે તાદાત્મા પામે છે, તાદાત્મ્ય પણ શબ્દની છતાંય પણ એનું કોઈ એક ઉપાધિ સાથે તાદાત્મ્ય છે નહીં, પ્રાણી માત્ર આત્મા છું। તો કે આ ઉપાધિનો આત્મા કેમ છું, ઉપાધિનો દ્રષ્ટા છું, સાક્ષી છું, માટે એ તો બધાનો સાક્ષી છે, જો સાક્ષી હોવા પણ આત્મા હોવા માટે સાક્ષી હોવા પણ એ શરત હોય, એને કારણે હું આત્મા માનતો હો, હું તો બધાનો સાક્ષી છું। આવું સમજાવ્યું ભાષ્યકારે ઈશાવાસ્ય ઉપનિષદ કે યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યવાનું પશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનં વગેરે વગેરે। તો આત્મા એટલે સાક્ષી, હું કહું છું કે હું આ ઉપાધિનો આત્મા છું, ચાલો સ્વીકારીએ, તો મારો ઉપાધિ સાથે કયો સંબંધ છે જેના કારણે હું આને આત્મા કહું છું, હું સાક્ષી છું, સમાન છું, ઇદમ શરીરમ કૌંતે ક્ષેત્રમ તે વિધીયતે એતદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ। આ ક્ષેત્રને જાણના અને ક્ષેત્રજ્ઞ કહો, ક્ષેત્રજ્ઞ છે તો ક્ષેત્ર માત્ર, પછી ભગવાનનું ક્ષેત્ર ક્યાં છે, મહાભૂત અહીં બધું ક્ષેત્રમાં આવી જાય ને, તો ચાલો મારે મારી જાતને આત્મા કહેવો જ હોય તો માત્ર શા માટે આ ઉપાધિનો જ આત્મા કહું, બધાનો આત્મા છું કેમ નહીં, આ પ્રકારે જ્ઞાની પુરુષની આ દ્રષ્ટિની વાત કરી, કુરુન્નપી એ આપણી દ્રષ્ટિએ કર્મ કરતો જણાતો હોવા છતાં પણ ન લિપ્યતે, પોતાની દ્રષ્ટિએ કર્મ કરતો નથી, માટે એ લિપાયમાન થતો નથી, યસ્ય નાહં કૃતો ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે, એનો અહમ ભાવ પણ નથી અને જેની બુદ્ધિ લિપાયમાન થતી નથી। એટલે એ વસ્તુને જરાક વધારે એના વિશે ચિંતન કરવા માગે છે અથવા એના વિશે વધારે ઉઘાડ કરવા માગે છે ગ્રંથકાર। એટલે પ્રશ્ન થયો, નનું કુર્વન કસમ નિરાયાસ હતી, ભાઈ આ વ્યક્તિ કર્મ કરી રહી છે, તમે કહો છો કે એનામાં કોઈ આયાસ નથી, કોઈ પ્રયાસ નથી, પરિશ્રમ નથી, એવું કેવી રીતે, કર્મમાં તો હંમેશા પરિશ્રમ રહેલો જ હોય છે, કર્મ કરવું એટલે આ ઉપાધિને પ્રવૃત્ત કરવી, ખરું કે નહીં, અને આ ઉપાધિ શું છે, પ્રકૃતિ છે, અચેતન છે, અને માટે તમારે ધક્કો મારવો પડે તો કશું થાય, આ ધક્કો મારતો ઊંચો થાય, વાઘ ઇન્દ્રિયને ધક્કો મારો તો બોલે,
આ કર્મેન્દ્રિયોને તમે પ્રેરણા કરવા, તમે એમને એમને બેસવા દે દીધા તો ચાલો હાથ ઊંચો થઈ આવે એવા નવા નવા સોફ્ટવેર નીકળ્યા છે. એલેક્સા બારણું ખોલ તો બારણું ખોલે. હમણાં જ એક વિડીયો જોયા તો જાણે કે ડિસ્ટ્રેક્શન કહેવાય, વિષયાંતર કહેવાય, પણ કેટલી બધી આધુનિક વસ્તુઓ થઈ ગઈ છે ને, ઊભો થયો એલેક્સા દરવા શાવર શરૂ કર, એલેક્સા ફલાણું કર, એલેક્સા નાસ્તો તૈયાર કર, એલેક્સા બારણું ખો, એલેક્સા કાર ખો, એલેક્સા ચાલુ કર એન્જિન, બધું થયું. ને પછી બહુ વરસાદ આવે તો બહુ વરસાદ પડતો હતો અને શું થયું ભગવાન જાણે એને, કે જેથી કશું એનું ગળું વિચારે બેસી ગયું, અવાજ બદલાઈ ગયો. એલેક્સા પેલી કહે છે ડોન્ટ રેકગ્નાઇઝ ધ વોઇસ, રોંગ કમાન્ડ, પેલી સાંભળે જ નહીં, આનો અવાજ જ બદલાઈ ગયો, પેલી અવાજ ઓળખે જ નહીં, મરી ગયો બહાર, અત્યાર સુધી કશું ના થાય. ચાલો એટલે કશું કરવા માટે કશોક શ્રમ તો કરવો જ પડે, કેવું તો પડે, એટલું તો કરવું પડે. એટલે કર્મ થઈ રહ્યું છે અને છતાં પણ કોઈ શ્રમ નથી, એવું કેવી રીતે? મેનું કુરવન, આ ભલે જ્ઞાની મહાપુરુષની વાત કરતા હોય તોય પણ તમે કહ્યું કુરવન નપી ન લિપ્યતે કર્મ, કરવા કરી રહ્યો છે, કુરવન એટલે વર્તમાન કુદંત છે, કર્મ કરવા દેખાય છે અને ત્યારે ના લિપ્ય તે વખતે લેપાયમાન થતો, કર્મ કર્યું હોય ને જુદી, કર્મ કરી રહ્યો છે ત્યારે પણ લેપાયમાન થતો નથી. કેવી રીતે? ઇતિ આશંક્યા, આ પ્રકારની શંકા કરીને એનો ઉત્તર પછીના શ્લોકમાં પાંચમા શ્લોકમાં આપે છે. ચિંતયા જાયતે દુઃખમ, ચિંતયા જાયતે દુઃખમ, નાન્યથે હેતિ નિશ્ચયે, નાન્યથે હેતિ નિશ્ચયે, તયા હીન સુખી શાંતઃ, તયા હીન સુખી શાંતઃ, સર્વત્ર ગલિત સ્પૃહઃ, સર્વત્ર ગલિત સ્પૃહઃ. ચિંતયા જાયતે દુઃખમ, દુઃખ કહો, આયાસ કહો, પરિશ્રમ કહો. પ્રશ્ન શું કર્યો? કુર્વન કથમ નિરાયાસ, કર્મ કરી રહ્યો હોય છતાં પણ કેવી રીતે આયાસથી, પ્રયાસથી, પરિશ્રમથી, એટલે કે દુઃખથી, પરિશ્રમમાં દુઃખ છે એવું સ્વીકારી લઈએ આપણે, તો દુઃખ શેમાંથી જન્મે છે? નિરાયાસ કહો, આયાસ વગરનો કહો, પરિશ્રમ વગરનો કહો, ને દુઃખ વગરનો કહો. તો આયાસ, પરિશ્રમ, દુઃખ આ બધું ક્યાંથી જન્મે છે? ચિંતયા જાયતે દુઃખમ, ચિંતાથી દુઃખ જન્મે છે. આ ચિંતા શબ્દના ઘણા અર્થો છે. માત્ર ચિંતન કરવો, વિચાર કરવો, ચિંત ધાતુ ન થાય, ચિંતા એટલે ચિંતન, વિચાર, અથવા દુઃખદ કે શોકપૂર્ણ વિચાર ને પણ ચિંતા એવું કહેવામાં આવે છે. કેમ કે એ અર્થમાં ચિંતા શબ્દ પ્રચલિત છે. મૂળ અર્થ તો ચિંતન કરવું જ છે, પણ અમુક રીતના ચિંતન કરવાને ચિંતા કહેવામાં આવે. માત્ર ચિંતન કરવું એનું નામ ચિંતા, દુઃખ કે શોક પૂર્વક ચિંતન કરવું એને આપણે ચિંતા કરતા હોઈએ છીએ. ચિંતા કરવી, કોઈની કાળજી કરવી, કોઈની પરવા કરવી, એને પણ ચિંતા કરે, ચિંતા ના કરીશ એટલે કાળજી કરવી, પરવા કરવી, એને ચિંતા કહેવાય. અથવા ચિંતન કરવું, વિમર્શ કરવો, વિચારણા કરવી, ઘણું બધું અર્થ છે ચિંતાના. હવે આમાં કયા અર્થો વાપરો છે આપણે વિચારવાનું છે. ચિંતયા જાયતે દુઃખમ, આમ ચિંતા શબ્દનો અર્થ માત્ર વિચાર કરવો, વિમર્શ કરવો, વિચારણા કરવી, તો ભગવાનનો વાક્ય યાદ આવે છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે શુપજાયતે, કશી વસ્તુનું ધ્યાન કરવું, કશી વસ્તુનું ચિંતન કરવું,
संगस्तेषु बजायते तो ये वस्तु प्रत्यय संगजन में। इटले के मात्र चिंतन नहीं, राग द्वेष पूर्वक चिंतन करम आवे त्यारे संगजन में के पशी द्वेष जन में। भगवान बोले वो कहता है प्रभु समझ में, मात्र चिंतन करवा दे आसक्ति जन्मे वो नहीं, ये तो कशु खरीद ना सके आपने। એટલે ભગવાન પછી પોતે જ કહે છે કે રાગ દ્વેષ વગરનું છે ને વાંધો નથી, એ તો કોઈ વૈજ્ઞાનિકો કશું કરી જ ના શકે ને, ચિંતન કર્યા વગર તમે કશી વસ્તુનું અન્વેષણ કરી જ ના શકો ને। એટલે રાગ દ્વેષ વગરનું ચિંતન થતું એને અન્વેષણ કહેવાય। ચિંતન થી શું સમજ, ત્યાં રાગ કે દ્વેષ પુરસ્સરનું ચિંતન હોય તો એ જેનું ચિંતન કરો છો એ તમારા રહેલા રાગ અને દ્વેષ છે એને એને ઉત્તેજિત કરે, એ જાગૃત કરે। અંદર રહેલા છે એ કશું નથી કરતી બિચારે, એને દોષ ના આપો, વસ્તુને દોષ ના આપો। રાગ દ્વેષ તો અંદર રહેલા જ છે, સંસ્કાર કહો વાસના કહો। સંસ્કાર ને વાસનામાં ફેર કરવો હોય તો સંસ્કાર એટલે કશું કર્યું એટલે છાપ પડે, એને સંસ્કાર કહેવાય। એ જો વારંવાર કર્યા કરો ધીમે ધીમે છાપ છે ને ઊંડી ગહેરી થતી જાય અને એમ કરીને ચીલો પડે, પછી કશાય વિચાર કર્યા વગર જન્મે વિચારધારા પૂર્વ પ્રયત્ન વગર એને આપણે વાસના કહીશું। તો ચાલો અભિવાસના બધી અંદર ભરેલી છે, તેથી જગતનું ચિંતન તમે કરો એટલે આમની કશી વસ્તુ છે ને એનું ઉદબોધન કરે, જાગૃત કરે, અને પછી એમાંથી બધું ચાલુ થાય। ચિંતયા જાય તે દુઃખમ, તમે દુનિયાની કશાયનું વિશે ચિંતન કરો તોય પણ એ ચિંતન ચિંતન દુઃખ આપે છે, નસીબ આવે રાગ દ્વેષ દુઃખ આપે છે। એ ચિંતન એટલે રાગ દ્વેષ એવો નિયમ નથી, એ ચિંતન એ પ્રકારનું હોય જે આપણા રાગ દ્વેષને ઉત્તેજિત કરે, તો એ રાગ ચિંતનને પરિણામે જન્મેલો રાગ દ્વેષ દુઃખનું કારણ છે, તો આસક્તિ જન્મે ને। સંગસ્તેષુ બજાય તે, સંગાત સંજાય તે, રાગ દ્વેષ વિયુક્ત ઇસ્તુ વિષાણેન્દ્રે શરન્નાત આત્મવશેર વિધેય આત્મા। હવે ભગવાને સ્પષ્ટ કર્યું, રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિય વિષયાંચર, અથવા ચિંતયા જાય, ચિંતા કરવાથી, ચિંતા હંમેશા ભવિષ્યની હોય, ચિંતા સ્વાભાવિક છે કારણ કે ભવિષ્ય કેવું છે અનિશ્ચિત છે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું એવું કઈ કહે છે ને, ખોટી વાત છે, જાનકીનાથ ના જાણે તો બને નહીં, ચાલો પછી તમે કહેવામાં આવ્યું જાનકીનાથને જ ખબર નિકાલ સવારે શું થવાનું છે। અત્યારે અયોધ્યાનું રાજ્ય પર અમને સ્થાપિત કરવાની વાત થઈ ને, બીજો વનરાવન મહારાજ એટલે તો એમને ના ખબર, મારે તમારે શું હિસાબ, પણ ટૂંકમાં બીજી ક્ષણે શું થશે આપણે જાણતા નથી, માટે બીજી ક્ષણ ભવિષ્ય હંમેશા ચિંતાનો વિષય હોય છે। ભવિષ્ય ચિંતાનો વિષય બનવાની જરૂર નથી, મારામાં રહેલી અસલામતી છે અને એ મારામાં ભય જન્માવે છે, એટલે ભવિષ્ય મારામાં રહેલી અસલામતી છે ને એને ઉદબોધન કરે છે, જાગૃત કરે છે, ઉત્તેજિત કરે છે। જો મારામાં અસલામતી ન હોય તો કશું ચિંતન મારામાં કંઈ ના કરી શકે। સલામતી કેમ છે, કારણ કે અલ્પતા છે, અવિદ્યા છે, તેથી અહંકાર છે, મમકાર છે, અને એટલા માટે ધ્યેય છે। અહંકાર હોય ને એ વ્યક્તિત્વની ભલે ધ્યેય હોય જ, અહંકાર માત્રમાં અલ્પતા છે, અપૂર્ણતા છે, તુચ્છતા છે, જ્યાં અપૂર્ણતા હોય ત્યાં તરત જ અપૂર્ણતામાંથી મુક્ત થવાનો અને પૂર્ણ થવાનો ખ્યાલ હોય જ। એટલે જ્યાં અહંકાર છે ત્યાં હંમેશા સાધ્ય હોવાનું છે,
હવે એ સાધ્ય નહીં વાંધો નહીં, પણ સાધ્ય અમુક જ હોવું જોઈએ, કારણ કે મારા સુખનો આધાર સાધ્ય પર હોય તો સાધ્ય મારા માટે મહત્વનું બની જાય. સાધ્ય આમાં જ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ. કર્મફળની આસક્તિ કહેવાય, સાધ્ય કહો કર્મફળ કહો, એના પર મારી સલામતીનો સુખાકારીનો આધાર હોય, સ્વસ્થતાનો આધાર, તો એ વસ્તુ મહત્વની બની જાય. તો બીજી ચિંતાના વિશે, ચિંતા એટલે કે અનિશ્ચિતતા, મારામાં આ પ્રકારની ફિકર કહો, અવિજતના વિચારસરણી જાગ્રત શું થશે. સામાન્ય રીતે ચિંતા શબ્દનો આપણે આ અર્થમાં પ્રયોગ કરતા હોઈએ છીએ કે ભયથી થયેલી ચિંતનને આપણે ચિંતા કરીએ છીએ, ભય રહેલો છે. ભય કેમ છે? અનિશ્ચિતતા છે. તો અનિશ્ચિતતા ભય કેમ જન્મ આવે છે? કે નિશ્ચિતતા હોય તો જ મારામાં નિર્ભયતા છે. અત્યારે હું મારામાંથી નિર્ભયતા પ્રાપ્ત કરી શકતો નથી, મારે નિર્ભય હોવા માટે મારે બીજી વસ્તુનો આશય છે, કોઈ રક્ષક જોઈએ મને. અંતેથી વસ્તુ કે સંજોગો કહો, વ્યવસ્થા કહો, જે કશું હોય એના પર જો મારી સલામતીનો સ્વસ્થતાનો હોય તો એ મહત્વનું બની જાય. એ થશે કે નહીં થાય? પાછું એવું હોય છે કે જે થાય તે કરે તો એને માટે તૈયાર નથી, કારણ કે જે થાય એથી હું સ્વસ્થ નથી, માટે મારી ઈચ્છા પ્રમાણે જે થાય એ પ્રકારનો મારાનો આગ્રહ પણ હોય છે. એટલા માટે ચિંતા થાય કે શું થશે. અહંકાર એટલે અસલામતી, અસલામતી એટલે ચિંતા. ચિંતયા જાયતે દુઃખમ, એ ચિંતાથી અર્થાત અસલામતી પૂર્વકના ચિંતનથી, મને ભયપૂર્વકના ચિંતનથી, મેં ચિંતનથી દુઃખમાંથી આ ચિંતન જન્મ્યું છે, એનાથી દુઃખ જન્મે છે, ચિંતાથી દુઃખ જન્મે છે, દુઃખમાંથી ચિંતા જન્મે છે, ખરું કે નહીં? દુઃખ અસલામતી એટલે બીજું શું કહ્યું? દુઃખ ભય હોવો, અસલામતી હોવી, એ સમજી અલ્પતામાંથી છે. આ જ બધું દુઃખ હશે ને, એ વસ્તુ ભિન્ન જુદા આકાર ધારણ કરે પછી ચાલો. એ પ્રકારનો મૂળભૂત વિચાર છે અસલામતીનો, એ જુદા જુદા વિચારનું રૂપ ધારણ કરે, જુદા પ્રકારની કલ્પનાઓ કરે, શું થશે શું નહીં એમ કલ્પનાઓ કરે, અને પછી જાત જાતના ચિત્રો રચે. અને જેવું મન, ક્યારેક મન એવું હોય છે કે હંમેશા ખરાબમાં ખરાબ કલ્પના કરે, એટલે કે વર્સ્ટ કેસ સિનેરિયો. વર્સ્ટ કેસ એટલે હું ખરાબમાં ખરાબ શું થઈ શકે એ વસ્તુનું ચિંતન કરે, જાણે કે થયું ના હોય એ પ્રકારે દુઃખી થાય, એ જ થવાનું છે. એ બધું મનોવૈજ્ઞાનિકો બરાબર જાણતા હશે આપણે આવું બધું થાય. એટલે ચિંતા જાય તે દુઃખમ, આ વાક્ય ચિંતા જ દુઃખ છે મારી દ્રષ્ટિએ. ચિંતા કરવાથી દુઃખ થાય છે, દુઃખને કારણે ચિંતા થાય છે. શોકપૂર્ણ ભયપૂર્ણ ચિંતન થાય છે દુઃખ રહ્યું છે માટે, અને પછી દુઃખમાં વૃદ્ધિ કરનારું છે એમ કહેવાય. આ પ્રકારની વિચારસરણીથી દુઃખ છે ને એમાં વૃદ્ધિ થાય છે, એ વાત સાચી. પછી મન કલ્પના કર્યા કરે અને ખરાબની જ કલ્પના કરે પાછી, અને ખરાબમાં ખરાબની કલ્પના કરે, આમ થશે શું થશે સાહેબ, આવું કહ્યું શું થશે, નોકરી જશે તો શું, એમાં સીધું ચિંતા ના થાય નોકરી જશે તો શું, તો એ શું થશે. પછી તો હાર વસ્તુ, નોકરી તો બહુ મહત્વની વસ્તુ, એમાં ચિંતા થાય એના સમજાયું છે ભાઈ ટૂંકમાં, નોકરી શું થશે, પછી ઘર વેચવું પડશે, ગાડી વેચવી પડશે, આમ કરવું પડશે, શું થશે, ક્યાં જઈશું, પછી આગળ વધે નહીં ત્યાં અટકી પડે. આગળ વધીશ તો ચાલ ક્યાં જઈશ, બધા પાસે ઘર હોય નથી હોતું, ગાડીને તો જીવે છે, શું થશે. પેલી એક વાર આ ઇન્દ્રિયો વચ્ચે વિવાદ થયો ને, હમ શ્રેયસી વિવાદ, હું શ્રેય, હું ચડિયાતી છું, મને કે હું ચડિયાતી છું, મારા પર કેમ ત્યાં જતી રહી એક વર્ષ સુધી,
પાછી આવી જોયું તો આ તો ચાલે છે, કાર્યક્રમ સંગાથ ચાલી રહ્યો છે. શું થયું મારે બધા ચલાવ્યું કે બધા? જેમ કે મૂકો માણસ કે બધા મેં ચલાવ્યું, આંખ જતે રહી, કાન જતા રહ્યા, માં બધું જતું એક પછી એક. હું મારો કેમ ચલાવો છો? બધું ચાલ્યું. એટલે ટૂંકમાં આપણે વિચાર કરીએ તો બધા વગર ચાલે. મારો ભાવ કહેવાનો ભાવ રહે છે, ગાડી ના ગાડી જતી શું થશે? એટલે ભાઈ જો ગાડી વગર પણ લોકો જીવે છે, ઘરને શું થશે? ઘર વગર, પોતાના ઘર વગર લોકો જીવે છે, ફળ તો શું એના વગર જીવે છે. આવું આ વિચારધારા છેક સુધી લઈ જવાનું. એ જ હું કહું છું ભાઈ, ભય જન્મે ને તો ભય જન્મે બરાબર છે, પણ આ મનનો સ્વભાવ શું છે કે અમુક વસ્તુ કરીને અટકીએ, પણ અમુક અટકી ના પડશે. એ વિચારધારા આગળ ચલાવો કે શું તો આમ થશે, ચાલ થાય તો શું. તો જોજો એવા કેટલાય છે, કરે છે, ઝોપડપટ્ટી મારે છે, અને માણસ બધા જ ટેવાઈ જાય. પણ માણસ મન આવું નથી કરતું, ચિંતા કરીને અટકી પડે, આવું થઈ ગયું બસ મરી ગયો, હું ગયો કામથી. આવું બધું ચિંતાનો આવો અર્થ અહીંયા હોય તો મને ખબર નથી. આ પ્રકારની ચર્ચામાં આવું જાત ચાલો, ચિંતા જાય તે દુઃખ. અન્યથા એ તે નિશ્ચય, ચિંતા સિવાય દુઃખનો બીજું કોઈ કારણ નથી એ પ્રકારનો નિશ્ચય જેનામાં જન્મેલો છે. ચિંતા એટલે ભયપૂર્વકની વિચારધારા એવું કહેવું પડશે આપણે. ચિંતા એટલે માત્ર ચિંતન એવું કહીએ તો એને દુઃખનું કારણ ન ગણી શકાય. ભવિષ્યનું ચિંતન પણ દુઃખનું કારણ જેવું નિયમ નથી. તમે ભવિષ્યમાં યોજના કરી શકો છો કે ભવિષ્યનું ચિંતન ના કરવું જોઈએ, કોણ કહે છે? કરવું જ જોઈએ, યોગ્ય યોજના કરવી જોઈએ કે આટલું આટલું થઈ શકે એમ છે, થાય તો શું કરીશું. એમનું નામ વિવેકપૂર્વકનું જીવન. વ્યવહાર લઈને બેઠા તો વ્યવહારનું ચિંતન કરવું, પણ પછી કે હું તો સંન્યાસ તો ગેર જાવી તો અહીંથી નીકળી જાય, ટૂંકમાં વ્યવહાર છોડ. વ્યવહાર હોય જેટલો એ વ્યવહાર હોય, અહીં બેસવાનો વ્યવહાર હોય તો એટલું ચિંતન તો કરવું જ પડે ને. એ વ્યવહાર પણ યથા યોગ્ય રીતે થવો જોઈએ. જે કરતા વ્યવહાર, ખાતા હો, પીતા હો, ચાલતા હો, વાત કશું કરતા હો, એ વસ્તુ યોગ્ય રીતે થવી જોઈએ. એ પ્રકારનું ચિંતન હોવું જ જોઈએ. એ વગર તમે જીવો તો એનો અર્થ જ નથી ને. બે ધ્યાનપણે જીવી ના શકાય. એટલે માત્ર ચિંતન કરવાથી દુઃખ જન્મે, અમુક પ્રકારનું ચિંતન કરવાથી એટલે દુઃખપૂર્વક ના ચિંતન દુઃખ જન્મે એવું થઈ ગયું. અન્યથા એ સિવાય દુઃખ જન્મતું નથી. એટલે ચિંતન કરવાથી દુઃખ જન્મે છે એમ ચાલો. ચિંતન કરવાથી અંદર રહેલા જે બધા દુઃખના સંસ્કારો છે જાગૃત થાય છે, દુઃખ જન્મે છે. ચિંતન ના કરો એથી નિશ્ચય, કશી વસ્તુનું ચિંતન કરો જ નહીં, બસ માત્ર આ આત્મચિંતનમાં જ રાત રહો, એવો અર્થ કરવો જોઈએ. તયા હિર સુખી શાંત. આપણે અષ્ટાવક્ર મહારાજના મનમાં શું છે આપણે સમજવાનું જામતો. કારણ કે પ્રશ્ન થયો, કુર્વન કથમ નિરાયાસયતી, એવો પ્રશ્ન કર્યો. છેલ્લા વાક્યમાં કુરો નપીને લિપ્યતે કહ્યું, તો પછીનું વાક્ય એની સાથે સંબંધિત હોવું જોઈએ ને. એટલા માટે ટીકાકારે કહ્યું કે કુરુ કર્યા છતાંય પણ કેમ તમે લેપાયમાન થતા નથી? એ પ્રશ્ન ઉત્તર આપણે આમાં શોધવો પડે. ટૂંકમાં અહીં બેસીને મારે આવતો ના કે પણ આ કામ તો મારે કરવાનું છે ને, પહેલા સમજવું પડે પછી સમજાવવાનો પ્રયત્ન કરવો પડે. હશે એવું છે ને, આ લખનારા કોઈ સામાન્ય માણસો તો નથી. આ બધી વસ્તુને આપણે ગંભીરતાથી લઈએ છીએ ને, આટલું ચિંતન કરીએ છીએ, કારણ કે આ કહેનાર અષ્ટાવક્રજી છે. અને ટીકાકારે પણ પોતાનું ધોરણ અત્યારથી બતાવેલું છે, એટલે એમને એમ ના થયું હોય એ પ્રકારની માનસિક
વૃત્તિ થી આ વસ્તુ થઈ રહી છે જે થયું છે. બાકી તો ચોપડી બંધ કરી દીધી હોત, પણ એવું નથી કરતા આપણે. કારણ કે ઇહ દુઃખમ ચિંતયા જાય તે નન્યથાય તે નિશ્ચય. જે કે દુઃખ જીવનમાં છે બધું દુઃખ ચિંતામાં. આમ તો ત્રણ વસ્તુ દુઃખ આપનારી છે. ભૂતકાળ દુઃખ આપનારો છે, વર્તમાન દુઃખ આપનારું છે, ભવિષ્ય દુઃખ આપનારું છે. ભૂતકાળ કેમ દુઃખ આવે છે? ભૂતકાળના જે અનુભવ થઈ ગયા અને જે સંસ્કાર મારામાં મૂકેલા છે એ સંસ્કાર જો રાગ દ્વેષના હોય તો એ દુઃખ આપે. ભૂતકાળના અનુભવના કારણે મારામાં અન્યાયની લાગણી જન્મી હોય કે મને અન્યાય થયો છે, વળી માતા પિતા દ્વારા, વડીલો દ્વારા, શિક્ષકો દ્વારા, સમાજ દ્વારા, ફલાણા દ્વારા, ઠેકાણા દ્વારા, દુનિયાને એટલો લોકોને અન્યાય લાગે છે. અન્યાય અન્યાય કકડાટ 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 ઝુંબેશ ઉઠાવો પછી ઉઠાવો, પણ આવું લાગતું હોય બસ અન્યાય જ છે, બીજું કઈ સાહેબ નહીં. આશય કરો નથી એમ નથી કહેતો, પણ એટલે અને એ વસ્તુ અંદર રહી ગઈ છે, ટૂંકમાં જવા નથી દીધી, પકડી રાખે છે. આમ કેમ નહીં, આવું કેમ થયું? એટલે ભૂતકાળ તો દુઃખનો માં, એટલે ચિંતા, ચિંતન, ચિંતા કહો, ચિંતન કહો, રિગ્રેટ્સ ઓફ ધ પાસ્ટ. ટૂંકમાં ભૂતકાળમાં જે બધા રિગ્રેટ્સ હોય, જે બધી રિગ્રેટ કહો, કે પછી હું તો કહું છું કે હર્ટ અને ગિલ્ટ. ભૂતકાળનો પશ્ચાતાપ, રિગ્રેટનો સેવો થાય પડે તો એ ક્યારે થાય? આપણે કંઈ ખરાબ કર્યો હતો, પણ કોઈએ આપણા પ્રત્યે ખરાબ કર્યો હોય તો આપણને આ પ્રકારે ગવાની લાગણી જન્મે. ભૂતકાળ આવું કરે એટલે ભૂતકાળ સાથે હિસાબ આપણે હજી પતાવ્યો નથી. હિસાબ પતાવ્યો હોય ને તરત ને તરત તો પછી આ બધી વસ્તુઓ ના રહી જાય. સંસ્કાર રહી ક્યારે જાય? અને કે શેષ રહી જાય પાછું. કેમ રહી જાય? પૂરેપૂરો હિસાબ પતાવે, પતાવી નાખો. જે થયું એને 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 પૂરું કરો, એને લટકતો ના રાખો. આપણે રાખતા જ હોય, લટકતું રાખીએ એટલે પછી ચાલે જે હોય તે, પણ એ તો એટલે આપણે આપણા જીવન વિશે આ પ્રકારે જે કંઈ ભૂતકાળમાં હોય બધાનો હિસાબ પતાવી નાખવો જોઈએ. કોઈ આપણી લાગણી દુભાવી હોય તો એને ક્ષમા દ્વારા, આપણે અને આપણે લાગણી દુભાવી હોય તો ક્ષમા માગવા દ્વારા, ક્ષમા આપવા દ્વારા ને માગવા દ્વારા, એમ કરીને હિસાબ ચૂકતે કરવો જોઈએ અને કરતા રહેવું જોઈએ. એટલે પછી ભેગું કરીશું તો બહુ મુશ્કેલી થાય. આમ ભૂતકાળમાં કર્યું નથી પણ બહુ ભેગું થયું છે, એ દુઃખ જન્મે. ભૂતકાળ દુઃખ જન્માવે. ભૂતકાળમાં આ પ્રકારનું ચિંતન થતું હોય, જે ચિંતન હર્ટ અને ગિલ્ટ, ઉપરાધની લાગણી અને ઘવાયાની લાગણી સહિતનું ચિંતન છે, એ માટે ભૂતકાળ દુઃખ આપનારો છે, ભવિષ્ય દુઃખ આપનાર છે. જો એને ભય સહિતનું ચિંતન ભવિષ્યનું થાય તો એ દુઃખ આપનાર છે. એમાં ચિંતન દુઃખ આપનાર, ભવિષ્ય દુઃખ આપનાર છે, ચિંતન દુઃખ આપનાર છે એમ કહેવા કરતા એ ચિંતન આપણામાં ભવિષ્ય જે છે એનો વિચાર આપણામાં રહેલી જે ભય, આપણા રહેલો ભય છે, અસરામતી છે, એને એનું આવાહન કરે છે, જાગૃત કરે છે, ઉદબોધન કરે છે, એ વસ્તુ દુઃખી કરે છે. ભૂતકાળનું ચિંતન જે છે મારામાં જે હર્ટ અને ગિલ્ટ છે, ઘા વધારાને બધે રૂઝાયા ના હોય ને ઘા, એટલે વળી પાછું કંઈક કરો એટલે પછી ઘામાંથી વળી પાછું લોહી નીકળવા માંડે. ન રૂઝાયેલા ઘા છે ભૂતકાળના, એ ચિંતન પાછા એ ઘા છે ને એ ઘાને જાગૃત કરનારા છે. ટૂંકમાં એ પ્રકારે વર્તમાન પણ, વર્તમાનમાં રાગ દ્વેષ છે જ. કારણ કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાગ દ્વેષ વગર સામાન્ય રીતે થતો નથી આપણાથી. એટલે જે કોઈ આપણો સંબંધ છે એ રાગ દ્વેષ પુરસ્તરનો સંબંધ છે. નામ સંસાર. કોઈનું પણ વિચાર કરીએ, કોઈનું ચિંતન કરીએ તો દુઃખ જન્મવાનું જ છે. કોઈ પણ વ્યક્તિ હોય, વ્યક્તિ વિશેષ હોય, ઘટના હોય, વસ્તુ હોય, તરત રાગ દ્વેષ અંદરથી બટન દબાવે. હવે એવા હશે પદાર્થો
એ નથી દબાવતા તે બહુ ગમે કુદરત એવી છે, લોકોને કેમ ગમતું હશે? કુદરત કોઈ બટન દબાવતી નથી. એટલા માટે કુદરતની સન્નિધિમાં મારામાં કોઈ રાગ દ્વેષ જાગ્રત થતો નથી, મારું મન શાંત રહે છે, મારે કુદરતનો આનંદ લઈ શકું છું. ખરેખર મારા મનનો આનંદ લઈ રહ્યો છું. કયું મન? રાગ દ્વેષ રહિતનું મન છે ને, એનો આનંદ લઈ રહ્યો છું. અને પ્રકૃતિ પ્રાકૃતિક સૌંદર્ય કહો એ છે, એ પ્રકારની મનસ્થિતિ જન્માવી શકતું હોય છે. કારણ કે એના પ્રત્યે રાગ દ્વેષ તો નથી, એના પ્રત્યે મને ખૂબ સૌંદર્ય વગેરે માટે મારામાં એની કદર છે. આનંદ તો મનનો જ લેતા હોય છે. એટલે વર્તમાનમાં પણ રાગ દ્વેષ છે, દુનિયા દુઃખ આપે જેના કરતા ચિંતા, એટલે આ રાગ દ્વેષ. તો ચિંતયા જાયતે દુઃખમ, કશી વસ્તુનું ચિંતન કરવાને કારણે તે તે પ્રકારની સંસ્કાર જે અમારામાં રહેલા છે, એ સંસ્કારનું ઉદબોધન થાય છે, જાગૃત થાય છે, એ બટન દબાય છે અને માટે દુઃખ જન્મે છે. ભૂતકાળનું ચિંતનમાં દુઃખ જન્માવનારું છે, ભવિષ્યનું ચિંતનમાં દુઃખ જન્માવનારું છે, વર્તમાનનું ચિંતનમાં દુઃખ જન્માવનારું છે. કારણ કે ચિંતન છે એ મારામાં રહેલા દુઃખના કારણરૂપ સંસ્કાર છે અને એને જાગૃત કરે છે. અન્યથા ઇતિ નિશ્ચય, અને આ પ્રકારનો નિશ્ચય જન્મે એટલે દુઃખનું શું કારણ છે? આ બધી વસ્તુઓ જે અંદર ભરેલી પડી છે ને એ દુઃખનું કારણ છે. બાકી આ દુનિયા કહો, ચિંતન કહો, એ તો માત્ર નિમિત્ત જ બને છે ને, માટે માત્ર એને એ બટનો દબાવવા માટે. હવે નિશ્ચય થઈ ગયા તયાહીન, ચિંતાહીન અથવા આ રાગદ્વેષહીન, હર્ટ ગિલ્ટ હીન, અપરાધની લાગણી, ઘવાયની લાગણી, આ બધી વસ્તુનો નિકાલ કરી દેવો જોઈએ. અથવા અસલામતી, આ બધી વસ્તુ એ દુઃખ જન્માવનારી છે. એટલે આ બધાને સંબોધીને એ બધો નિકાલ કરવો જોઈએ. ટૂંકમાં અર્થ એવો થયો, તયા હીન. જ્ઞાની પુરુષ તો જન્મે નહીં ચાલો, પણ જો આપણે સાધકની વાત કરતા હોઈએ તો સાધકમાં હજી પરિપક્વ બનવાનું છે. તો પરિપક્વતા કેવી રીતે થાય? કઈ વસ્તુ આપણે દુઃખ આપનારી છે, દુઃખનું કારણ છે? અપરિપક્વતા એ બધા દુઃખનું કારણ છે અને આપણે એને સંબોધવાનું છે. એટલે દુઃખનું કારણ ક્યાંય બહાર નથી. ચિંતયા જાય તે ચિંતા દુઃખ જન્મો હોય તો દુઃખનું કારણ ચિંતા, એટલે ચિંતા જે પ્રકારના સંસ્કારને જાગૃત કરે છે, સંસ્કારો છે એને એ દુઃખનું કારણ છે. ઇતિ નિશ્ચય, પેલા નિશ્ચય જન્મે. એમ થવાથી ઘણો બધો સંઘર્ષ દુનિયામાં જતો રહેશે. ભૂતકાળમાં આપણે સંઘર્ષ જતો રહેશે, કારણ કે ભાઈ ફલાણી વ્યક્તિ બધી બહુ વ્યક્તિ યાદ છે આપણને, અને જિંદગી ભર એમાંથી કેટલી બધી ઝુંબેશો જન્મતી હોય કે હું ફલાણા રાઈટ ને પેલો રાઈટ ને પેલો રાઈટ ને બધી બહુ ચાલતું હોય છે કે મને આવું કરવામાં આવ્યું. લડત કરો, વાંધો નહીં, પણ લડત નવા પછી વસ્તુ ઊભી કરે. તો જે લડત કરો એટલે પેલો પાછો ના કરવું છે, તો આ તો આવો દુનિયાનો ક્રમ ચાલે છે. એટલે ટૂંકમાં ચિંતામાંથી મુક્તિ એટલે આ બધા પ્રકારના હિસાબ છે ને એ હિસાબને પતાવવા. તયાહીન, મારે મારા મનને હર્ટ અને ગિલ્ટમાંથી, ઘવાયાની લાગણીથી, અપરાધની લાગણી મુક્ત કરવું છે કે એ દુઃખ આપનારું છે. મારે મારા મનને અનિશ્ચિતતામાંથી, ભયથી મુક્ત કરવાનું છે, એ દુઃખ આપનારું છે. મારા મનને રાગ દ્વેષથી મુક્ત કરો, એ દુઃખ આપનારા છે. જીવન દુઃખનું કારણ સમજીએ. સામાન્ય બીજાને દુઃખનું કારણ માનવામાં આવતું હોય છે. એટલે બીજાઓ દુઃખનું કારણ કઈ રીતે છે? મેં કહ્યું એ પ્રમાણે ઘા પર મીઠું ભભરાવા દ્વારા બળ એવું હશે. પછી વટે ઘા છે ને એ બધા દુઃખનું કારણ છે. આ પ્રકારના ઘા આપણામાં રહેલા જ છે.
hurt and guilt, raga and dvesh, bhaya and asalamati. અને મને કશા સાથે આઈ એમ નોટ કમ્ફર્ટેબલ. કોઈ વસ્તુ સ્વસ્થતા નથી, દરેક વસ્તુને હલાવી દે છે. અને તેથી મારા પોતા એવી અલ્પતા છીછરાપણ છે ને અંદર, જેટલું છીછરાપણ વધારે હોય એટલો હાલી જવું જલ્દી. એટલે તયાહીન જો વ્યવહારની જ વાત કરતા હોઈએ કે આ સાધક માટે આ શ્લોક કહેવામાં આવ્યો છે, તો આ પ્રકારે મનને દુઃખ જન્માવનારા બધા પ્રકારના કારણથી મુક્ત કરવું, એ બધા કારણો સંસ્કારના રૂપમાં આપણા પોતાનામાં જ રહેલા છે. એ સંસ્કારો છેવટે આપણામાં આવેગ ઉત્પન્ન કરીને આવેગાત્મક વર્તન કરાવતું હોય છે. અને તેથી ચાલો એ ભાઈ દુઃખની પરંપરાનું વૃદ્ધિ થાય. આ પ્રકારે આપણે વિચારવાનું છે અને કશું ના જાણે ને કારણ આમ કેમ થયું. તો કયું આગળ કે ભાઈ દૈવા દેવે નિશ્ચય. પેલા મને આમ કેમ કર્યું, દૈવા દૈવમ દૈવમ દૈવમ, કારણ કે મારું કર્મ છે ને એ જ પેલાને પ્રેરણા કરતું હોય છે આવું વર્તન કરવાનું. છેવટે નક્કી કરનાર તો પેલો છે ને સૂત્રધાર. આ બધા તો બધી કઠ પુતળીઓ છે દુનિયાની અંદર. પેલો જેમ સૂત્ર ખેંચે તેમ પેલું કરે, એક સૂત્ર એને મારું કરે. કઠ પુતળીને કેટલો દોષ આપવો. જે બધી વ્યક્તિઓ છે ને બધી સંચાલિત છે. કોને સંચાલિત છે? ઈશ્વરથી. એના કર્મથી મારું કર્મ ખરું અંદર. કોઈ વ્યક્તિ મારી સાથે અમુક વર્તન કરે એમાં મારું કર્મ એવું કહીએ ને, તો પછી એવું કહીને પાછું તકલીફ એ છે કે અરે હું જાઉં. એ પાછું મારું કર્મ એમ કહીને કોઈ પ્રકારની પોતાનો તિરસ્કાર કર્યા વગર, કે મેં તો ત્યારે કર્યો, અત્યારે મને ખબર નથી કર્યું હશે, એને પ્રેરણા આપી, થઈ ગયો, પતી ગયો. આમ હિસાબ પતાવ દઈએ તો આપણે તરત ક્ષમા જન્મી ગયો. એ નથી કરતો, એ બધું કરાવડામાં આવ્યો. કોણ કરે છે? મારું કર્મ એટલે ઈશ્વર. દૈવા દેવે નિશ્ચય. એટલે છેવટે ભૂતકાળમાં જે કંઈ દુઃખ પડ્યું એ બધું મારા કર્મનું ફળ હતું. ચાલો હિસાબ પતી ગયો એને છોડો, આપણે મુક્ત થયા. ભવિષ્યમાં કદાચ આવશે તો એ મારા કર્મનું ફળ હશે, અને માટે એને માટે મારે કોઈને જવાબદાર ગણવાની જરૂર નથી, અને મારી જાતને જવાબદાર ગણવાની જરૂર. તો પછી કંઈ રહે ને, આ જવાબદાર ગણીને ત્યારે તકલીફ થાય. આ જવાબદાર છે કેમ? કોઈ જવાબદાર નથી. છેવટે કોણ જવાબદાર છે? અવિદ્યા જવાબદાર છે. કહ્યું હતું ચાલ, આવું છે ભાઈ, એમ તેમને નથી કહેતા. એવું જ છે કે મેં કેમ એવું કર્મ કર્યું. તો એક તો મારામાં છે કે રાગ દ્વેષ છે એમ કેમ હતા? છેવટે અવિદ્યા જ કારણ છે ને, અહંકાર છે, મમકાર છે, કેમ અવિદ્યા છે, હું શું કરું? એટલે ખરેખર તો કોઈ આમાં દોષ યોગ્ય નથી, અવિદ્યા જ છે. આ બધો ધંધો કરે છે એને માયા કહો, તો એનું કામ ચાલે ને, જગત ચાલે કેમ? જો બધા લોકો આવા શાંત અને સ્વસ્થ થઈ જાય ને તો પછી બધું બંધ પડી જાય, કશું વ્યવહાર ના, બધું બંધ પડી જાય. ભગવાન ના ચાલે, માયા તો ના જ છે. ચાલો જે હોય તો ટૂંકમાં તયાહીન. આપણા મનમાં દુઃખ શેના કારણથી જન્મે છે સમજવું કે આપણી અંદર રહેલા સંસ્કારો છે. અને એની આપણે ગઈકાલે ચર્ચા કરી કે ભૂતકાળમાં જે પ્રકારે વિચારસરણી હતી એ આ પ્રકારની વિચારસરણી અત્યારે વળી પાછી જાગૃત કરે છે. અત્યારે તો ચાલો જાગ્યા હતા એની સવાર, અત્યારે તો બદલી નાખું, પ્રયત્ન તો કરું. એટલે એમ આ પ્રકારે દુઃખના કારણોમાંથી મુક્ત થવાનું મારા હાથમાં છે. એટલા માટે દુઃખનું કારણ બીજા હોત ને તો મુક્ત થવાનું મારા હાથમાં છે, કારણ કે હું બીજાને નિયંત્રણ ના કરી શકું. પણ બીજા એમાં જવાબદાર હશે કઈ રીતે? મીઠું ભભરાવવા દ્વારા. પણ છેવટે ઘા તો મારામાં જ છે, માટે એની મરમ્મત કરવી એ મારા હાથમાં છે. આ વેદાંત બહુ મોટો, એટલે યુ બીકમ યોર ઓન થેરાપિસ્ટ. તમે પોતાના જ થેરાપિસ્ટ બનો, ચિકિત્સક બનો. વેદાંત શાસ્ત્ર સુંદર સમજાવે છે આપણને.
अभी समझ दुनिया में हो क्या नाम है भगवान जाने पर वेदांत शास्त्र में से એટલે આનો આમ વિવેક એથી કેવી રીતે આપણે આપણી ચિકિત્સા કર્યા કરીએ અને કેવી રીતે તેથી આપણે આપણા આવેગોનો ભોગ ન બનીએ. આવેગ જન્મે એક વસ્તુ છે, પણ આવેગથી પ્રભાવિત થઈને એ પ્રકારે કર્મ કરવું તો આપણે પછી એમાં ગળતામાં ઘી આપણે હોમીએ છીએ એવું છે. તયા હીન આ દુઃખની આખી પ્રક્રિયા સમજો છે, એનાટમી ઓફ દુઃખ એ સમજે છે, એ પછી એ પ્રકારે દુઃખની મરામત કેમ કરવી, ચિકિત્સા કેમ કરવી એનો ઉપાય પણ સમજે છે. એ પ્રકારે પોતાના દુઃખની ચિકિત્સા કરે છે. જે વિદ્યમાન દુઃખ છે એની ચિકિત્સા કરે છે અને નવું દુઃખ જન્માવતો નથી. દુઃખની પ્રક્રિયા ન સમજીએ તો વિદ્યમાન દુઃખ તો અકબંધ રહે અને પાછું આપણે એવું કર્યા કરીએ કે નવું દુઃખ જન્મ્યા જ કરે. આવું જયારે જોઈએ જીવનમાં ત્યારે આપણે જયારે આપણા તરફ નજર કરવી જોઈએ. કોઈને કોઈને દોષ આપવાનો નહીં, બીજાને ના આપણી જાતને દોષ બોજ. એટલે ભાઈ દૈવાદ એવૈદ નિશ્ચય આ બહુ કહી દીધું. આપણે સ્વામીજી મહારાજ કહે દિસ કર્મ એઝ અ શોક અબ્ઝોર્બર. કર્મ કહો દૈવ કહો, શોક અબ્ઝોર્વ એટલે મનમાં પેલો આવેગ જન્મે એને અબ્ઝોર્વ કરી નાખે, દૈવમ છે. એ બહુ મોટી વસ્તુ છે. એટલે આપણી જાતને એ રીતે આપણે આ શોકમાંથી આઘાતમાંથી મહદઅંશે મુક્ત કરી શકીએ, જ્ઞાનથી પૂરેપૂરા મુક્ત થશે. આ રીતે પોતે પોતાના ચિકિત્સા ઉદ્ધરે આત્મના આત્માનમ પોતે એટલે આ વિવેક બુદ્ધિથી આપણું જે આ લાગણીશીલ કે પછી સ્વાભાવિક વ્યક્તિ, લાગણીશીલ તો ના કહેવાય પણ સ્વાભાવિક વ્યક્તિત્વ, આવેગાત્મક વ્યક્તિત્વ. લાગણી જુદી વસ્તુ છે, આવેગ જુદી વસ્તુ છે. એટલે પ્રેમ ને કરુણાને આપણે લાગણી કેવી હોય તો રાગ દ્વેષ ને કામ ક્રોધ ને આવેગ કહીશું. લાગણીનો કઈ વાંધો નથી, હોવી જ જોઈએ. પણ આ રાગ દ્વેષ લાગણી વિકૃત કરી નાખે ટૂંકમાં. એટલે આ પ્રકારે આપણા આવેગો છે એની ચિકિત્સા કરતા જ એ આવેગો દુઃખ આપનારા છે અને ભૂતકાળ છે, વર્તમાન છે, ભવિષ્ય એ આવેગોને ઉત્તેજિત કરનારા છે એમ કરીને તો પછી કેવી રીતે એ આવેગોના સંસ્કાર જે પડેલા છે એની કેમ ચિકિત્સા કરવી. એટલે આપણે ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય આ પ્રકારના ત્રણ વિભાગમાં હોય છે. તયાહીન સુખી શાંત એનો હોય તો પછી શાંત છે એટલે સુખી. અશાંતિ આને કારણે છે ને મનમાં. અને અશાંત સુખ સુખમ, અશાંત ને સુખ કેમ હોય શકે. એટલે શાંતિ અને સુખ એક જ વસ્તુ છે એવું કઠોર પ્રશ્ન કહ્યું. તેષામ સુખમ શાશ્વતમ નેતરેશામ, તેષામ શાંતિ શાશ્વતી નેતરેશામ. એક શ્લોકમાં કહ્યું કે એને શાશ્વત સુખ છે, બે શ્લોક કહ્યું એ જ્ઞાનીને શાશ્વત શાંતિ છે. સુખી શાંત સર્વત્ર ગલિત સ્પૃહ, કોઈ જગ્યાએ સ્પૃહા નથી, કોઈ જગ્યાએ આરો અધ્યારોપ નથી. કશી વસ્તુ પર અધ્યારોપ નથી. શું અધ્યારોપ છે? આ મારા દુઃખનું કારણ છે આ અધ્યારોપ, આ મારા શોક નું કારણ છે અધ્યારોપ, તો હું મારા દુઃખ નું કારણ એ પણ અધ્યારોપ. કોઈ પ્રકારનો અધ્યારોપ જે નથી કરતો. અધ્યારોપ કરીએ તો પછી આપણે નિરપેક્ષ ના હોઈ શકીએ. આપણે એક પક્ષ લીધો, પક્ષપાતી થઈ જઈએ એટલે અધ્યારોપ ન કરો. નિરપેક્ષ એટલે ન્યુટ્રલ, ઓબ્જેક્ટિવ આપણા પૂજ્ય સ્વામીની ભાષા. તો ચિકિત્સા કોણ કરી શકે? જે ઓબ્જેક્ટિવ હોય તે ચિકિત્સા કરી શકે. ચિકિત્સક કહો, ડોક્ટર કહો, ચિકિત્સા ક્યારે કરે? ઓબ્જેક્ટિવ છે, બધી છે, આ છે ને, આ રિપોર્ટ છે ને, ફલાણો છે, નીકળો છે, એમ એને લેવા દેવાનું કશું એ નથી. કશું લેવા દેવાનું આવે તો ગડબડ થાય કે વધારે આમાં ટેસ્ટ કરાવો કે વધારે પછી એક્સરે જાવ, પછી MRI કરાવવાનું, પેલું કરીને ફલાણું કરીને એમ કરીને રવાડે ચડાવો. એટલે એમાં કશું પાછો શ્વાસ આવે તો જ એ વાત છે.
સ્વાર્થ ચેતા નિરપેક્ષ નથી, નિસ્વાર્થ માણસ નિરપેક્ષ હોઈ શકે. ચિકિત્સક તો આદર્શ રીતે નિસ્વાર્થ હોય, દુનિયામાં વૈજ્ઞાનિક પણ નિસ્વાર્થ, ટૂંકમાં નિરપેક્ષ તો જ હોય જરા કશો સ્વાર્થ ના હોય. કશું રિસર્ચ કરવા દ્વારા પણ અમુક પ્રકારનો લાભ મને થાય એવું કશું હોય તો પછી એની અંદર ગડબડો થવાની છે. એવી વેક્સિન શોધો, ચાલો પહેલો હું છું લો, પછી ટ્રાયલો કરો, અને ટ્રાયલોને પણ બધી વસ્તુને તમે જાત જાતની રીતે વિકૃત કરી શકો છો, દુનિયામાં બધું જ થાય. ચાલો છોડો, પણ એટલે સર્વત્ર ગલિત સ્પૃહા, કોઈ પ્રકારની સ્પૃહા નથી, અપેક્ષા નથી, માંગણી નથી. એ નિસ્પૃહ મન છે, નિરપેક્ષ મન છે, એ જ મન ખરેખર ચિકિત્સા કરી શકે. એટલે એ પ્રકારનું મન આપણે પહેલા એવી મનની સ્થિતિ આપણે જન્માવીએ પ્રયત્નપૂર્વક, તો ચિકિત્સા થાય. એમ કરતા 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 છેવટે અપેક્ષાઓ જતી રહેશે. પહેલાં નિરપેક્ષ બનવું, ચિકિત્સા કરું, એ ચિકિત્સાને પરિણામે જરાક અપેક્ષા જશે. પછી નિરપેક્ષ બનવું, ચિકિત્સા કરું, થોડી અપેક્ષા. આ પ્રત્યેક વસ્તુ છે એને એકબીજાને મદદ કરનારી છે. સ્પૃહા, સ્પૃહાનો અર્થ કે આસક્તિ જ થઈ. સ્પૃહા કોને કહે છે? આપણને સુખ મળે ને તો વધારે સુખની ઈચ્છાને સ્પૃહા કહેવામાં આવી. સમજાવ શંકરાચાર્ય મહારાજે કે જેવી રીતે અગ્નિ હોય, અગ્નિમાં આપણે બળતણ નાખીએ તો અગ્નિ જેવી રીતે એની જ્વાળાઓ વૃદ્ધિ થાય, તેવી રીતે આપણને સુખનો અનુભવ થાય તો મન વધારે સુખ માગે, એ વૃત્તિને સ્પૃહા કહેવામાં આવે. એ તો બહુ મુશ્કેલ વસ્તુ છે ને. સ્પૃહા હોય એટલે સુખ મળે એટલે વધારે જોઈએ, એ મળે એટલે વધારે જોઈએ, ટૂંકમાં જેનું ક્યારે અંત ના આવે. દુઃખેશુ અનુદ્વિગ્નઃ સુખેશુ વિગત સ્પૃહઃ સર્વત્ર ગલિત સ્પૃહઃ. બધા સાથેના સંબંધમાં, સર્વત્ર શું, બધા સંબંધમાં જે સંબંધ કેવો છે? સ્પૃહા રહિતનો સંબંધ છે. આ મારું શું આવી ગણતરી? એવી કોઈ ગણતરી નથી. આ સહેલું નથી. દુનિયામાં કોઈ માણસ આવો હોય જ નહીં. દુનિયામાં સ્થિત પ્રજ્ઞ સિવાય વિગત સ્પૃહ હોય નહીં. પણ બનવાનો પ્રયત્ન કરવાનો. મને દુનિયામાં ડૉક્ટરોની ચિંતા છે, કારણ કે બધું હવે તો તમે જો બરાબર સરખું ના કરો, લાયબિલિટી નામની એક વસ્તુ છે, તમે લાયબલ છો, તમે જવાબદાર છો, આન્સરેબલ છો. જો કંઈ તમારી ભૂલ થઈ ગઈ તો તમારા પર આ કંઈ કરશે, એટલે ભૂલ ના કરવી જોઈએ. હવે એ પણ એક એજન્ડા છે. ભૂલ ક્યારે ના થાય? બધા પ્રકારની વિગતો હોય એ પછી બધું જ મંગાવો તમે, જી તમે કોઈ જાતનો ચાન્સ લો જ નહીં, તક એવું છે ને. પહેલા જમાનામાં તો હતું જ નહીં, એટલે પેલો આમ આ આમ કરે, પેલો ડૉક્ટર આવીને બધું કહી દે. હવે હશે ડૉક્ટર સારા નથી હોતા એમ નહીં, પણ શું કામ કે પહેલા તો પ્રશ્ન જ નહોતો. ડૉક્ટર એટલે ભગવાન, એને આમ કરું તો કર્યું, ના કરો મર્યો તો મર્યો, તોય શું. તે વખતે કોઈ પૂછ, હવે તો ખાંસી આવે તો પૂછ્યું કેમ ખાંસી આવી. પેલો કે ભાઈ તને ખાંસી ના આવડે તું આ કર લે, 15 દવા આપે પાંચને બદલે, પછી સ્ટ્રેસ કરાવે, કારણ કે પછી પોતે સલામત રહેવા માંગે છે ને. તમે આવી રીતે, કારણ કે સંબંધ જ આખો વિકૃત થઈ ગયો ને. પહેલા એક વિશ્વાસનો સંબંધ હતો, ડૉક્ટર એટલે ભગવાન, એ જે કંઈ બરાબર જ છે. એટલે ડૉક્ટરને પણ એના માટે પછી સહાનુભૂતિ હોય, પ્રેમ હોય, કાળજી હોય. હવે તો પ્રોફેશનલ છે ને, એ મારા વિશ્વાસ કરતો નથી એટલે મારે પણ વિશ્વાસ ન કરવો જોઈએ. અને માટે જેટલી બને એટલી બધી વિગતો પહેલાં મેળવો, પછી હું નિર્ણય કરીશ અને પછી દવા આપીશ. એમાં આટલા આટલા સેફ્ટી ફેક્ટર ઉમેરજો. એક નંબર 5 દવા આપી દો, લાઈન બંધ. એટલે તો લિસ્ટ તમે જુઓ ને, આજકાલ તો કેટલી દવાઓ, શું વાત છે બાપ. એટલે હશે ભાઈ, હું તો કે નથી કહેતો ભાઈ, એટલે ઢગલા બંધ બધું. કારણ કે સત્તા ઉપર સત્તો, તું મારા પર કરે પહેલા હું પહેલેથી ચેતવી ચેતી જાઉં ને. આ બધી સ્પૃહાનું પરિણામ છે. એટલે આ બધું વર્તન જે થઈ રહ્યું છે નિરપેક્ષતાથી થતું નથી, નિસ્પૃહાથી થતું નથી. પોતાને બચાવવો, ક્યાં તો પેલાનો લાભ લેવો, એવું ના હોય તો પોતાને બચાવવો, એ તો ખરું જ ને.
ગમે તેવો સારો માણસ હોય તો એ પોતાને બચાવવા તો ઈચ્છે જ ને, અને કોઈને વિશ્વાસ કરાયો જ નથી. કારણ કે આ માણસો લોકો બધું જાણીને આવતા હોય પાછા ગૂગલ માંથી બધું જાણીને આવે. તમે કોઈ એટલે પાછા આનું આનું છું ને, પેલાનું છું ને, ફલાણું છું ને, એટલા બધા વિડીયો ચારે બાજુ ફરિયાદ કરતા હોય માણસો, એટલા ગોચવાયેલા હોય, કશું કોઈ નક્કી કરી શકે જ નહીં. સોશિયલ મીડિયાએ તો માણસોને ગાણા બનાવી દીધા અત્યારે. ખરેખર માસ્ક પહેરો કે નહીં, માસ્કના કેટલા ગેરફાયદાનો વિડીયો મેં ગઈકાલે જોયો. એટલે હવે ટૂંકમાં બે જણ ભેગા થઈને આવી ચર્ચા કરે, આવું ચર્ચા કરે, બીજા બે જણ એની લાભની ચર્ચા કરે, અને પછી છૂટો કરે. ખરો ધંધો ચાલે છે અત્યારે પણ. એટલે હવે એટલો બધો અહીંયા મીડિયા પર એટલો બધો તમારા પર આક્રમણ થાય, આક્રમણ જ કહેવું જોઈએ, ઇન્ફોર્મેશન માહિતીનું, કે માણસ મગજ પ્રોસેસ કરી શકતું જ નથી. એટલે બિચારું ગુજવાઈ જાય. એટલે ટૂંકમાં વ્યવહારમાં ક્યાં વિશ્વાસ ન રહ્યો હોય, વ્યવહારમાં તો સ્પૃહા તો રહેલી જ. એટલે ટૂંકમાં આ તો કેમ વિગત સ્પૃહ એ બહુ રેર એટલે દુર્લભ વસ્તુ છે. એટલી સલામતી આપણે પ્રાપ્ત કરાયો અંદરથી કે જે પણ થાય એ બરોબર છે, તો જ વિગત જેટલે આપણે આપણામાં સ્વસ્થ છીએ, આત્મ સ્વીકાર છે, આત્મસંતોષ છે, આત્મામાં સ્વસ્થ થયા છે, એટલે જ આપણે સ્પૃહાથી મુક્ત હોઈએ, અપેક્ષાથી મુક્ત હોઈએ, ભયથી મુક્ત હોય. ભય પણ આપણામાં અનેક વસ્તુ પ્રેરે, અનિશ્ચિત આપણો પ્રેર, બધું પ્રેરતું હોય છે. એટલે જ્યાં સુધી આ બધી વસ્તુ નિકાલ થયો નથી, એટલે વિવેકપૂર્વક આ પ્રકારે મનમાં અમારા સ્વામી મહારાજ કે વી હેવ ટુ રાઉન્ડ ઓલ ધ કોર્નર્સ. મનમાં જે વિચારો જન્મે પ્રત્યેક વિચારને વિવેકની કસોટી ચડાવવો જોઈએ. ભાઈ પ્રતિપક્ષ ભાવના કહો, આપણું મૂલ્ય કહો, એટીટ્યુડ ભાવના કહો, આ દ્વારા એનો નિકાલ કરવો જોઈએ. તય હીન હૈ સુખી શાંત હૈ સર્વત્ર ગલિત સ્પૃહ હૈ આવો હોય તો કુરો અન્ન વિના લિપ્યતે. અભિવ્યક્તિ વિગત સ્પૃહ કામ કરતી હોય ને, સ્પૃહાથી તમે કશું કર્મ કરો તો એ કર્મ લેપાયમાન, કર્મ નહીં એ સ્પૃહા લેપાયમાન કરનારી છે. સ્પૃહા ન હોય તો કર્મ કરો તો પણ એ કર્મ લેપાયમાન નથી, લેપાયમાન થતો નથી. કારણ કે એને લેપનું પેલું વસ્તુ જતી રહે, કશી વસ્તુમાં લેપાયમાન કરવાનું કારણ મારી અંદર છે, એ છે સ્પૃહા કહેવામાં આવી. સ્પૃહા ન હોય તો કશી વસ્તુને લેપાયમાન કરવાની હું ક્ષમતા પ્રદાન, હું એમ્પાવર કરું છું દુનિયાને, હું દુનિયાને શક્તિ પ્રદાન કરું છું, ક્ષમતા પ્રદાન કરું છું મને દુઃખી કરવાની આ બધા દ્વારા. આવું સમજીએ તો આપણે આપણે પર વિવેકપૂર્વક કામ કરી શકીએ. ટૂંકમાં આપણા મન સાથે પણ બહુ સૂક્ષ્મતાથી અને સાથે સાથે સહાનુભૂતિથી કામ કરવાનું છે, કોમળતાથી કામ કરવાનું, બહુ કોમળ વસ્તુ છે. અને તેથી સર્વત્ર વિગ્રસ્ત અભિવ્યક્તિ હોય, એ સાધક પણ હોય જે સ્પૃહાતે રહીત છે તો નિષ્કામ કર્મ કરે, અને સિદ્ધ પુરુષ હોય તો સ્પૃહા હોય તો આપોઆપ નિષ્કામ કર્મ કરે. એટલે આગળનું વર્ણન સાધક માટેનું હોય તો એ સાધકે સ્પૃહાથી મુક્તિ પ્રાપ્ત કરી માટે એ કર્મ કરવા છતાં લેપાયમાન થતો નથી, અને સિદ્ધ પુરુષ તો જ્ઞાનથી સ્પૃહાથી મુક્ત છે અને માટે કર્મ કરવા છતાં પણ લેપાયમાન થતો નથી. એવું આપણે આ બધાનો અર્થ કરી શકીએ. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।